અમદાવાદના પ્રભારી મંત્રી શ્રીમાન આરસી ફળદુ સાહેબ, શ્રી કૌશિકભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ જાડેજા, શ્રી કિરીટભાઈ સોલંકી, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રીમાન આઈ કે જાડેજાજી, શ્રી જગદીશ પંચાલ, શ્રી રાકેશભાઈ શાહ, કિશોર ચૌહાણ, ઉપેન્દ્રભાઈ પટેલ, પ્રદીપભાઈ પરમાર, બાબુભાઈ બીજેપી, બલરામ ધવાણી, સુરેશભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રીમાન નહેરા, શંભુજી ઠાકોર, આજના કાર્યક્રમમાં આવેલા મારા મતક્ષેત્રના સૌ વાલા ભાઈઓ અને બહેનો, આજ અમદાવાદની અંદર ઇન્કમ ટેક્સ ઓવરબ્રિજના લોકાર્પણ પછી હું પહેલી વાર આવ્યો. ઘણો સમય થયો, પરંતુ આજે આવ્યો છું ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને આજે ત્રણ કાર્યક્રમ એક સાથે આયોજિત કર્યા. એક તો 10 લાખ વૃક્ષો વાવવાનું જે અભિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઉપાડેલું, આજે 10,87,000 વૃક્ષો વાવી એ અભિયાનનો સમારોહ થયો. બીજું, શ્રી નરેન્દ્રભાઈએ સમગ્ર દેશ સામે એક લક્ષ્ય મૂક્યું કે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની અંદર ભારત સૌથી મોટું કન્ટ્રીબ્યુટર બને. આ બંને સમસ્યાઓના નિવારણ માટે ભારત પહેલ કરે, દુનિયાને એક નવો રસ્તો ચીંધવાનું કામ આપણો દેશ કરે, અને એની દિશામાં પેટ્રોલથી ચાલતા, સીએનજીથી ચાલતા, ડીઝલથી ચાલતા વાહનોની જગ્યાએ ઇલેક્ટ્રિક વાહનો ભારત અપનાવે અને આ શરૂઆત ધીરે 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 સમગ્ર ભારતની અંદર પહોંચે અને ભારતને પ્રદૂષણ મુક્ત કરવામાં એક સિંહ ફાળો આ કદમ ઉપર અને આગળ વધારવા માટે આજે બીઆરટીએસની ફ્લીટની અંદર 8 પ્રદૂષણ મુક્ત ઇલેક્ટ્રિક બસોની 8 બસ જોડવાનું કામ આજે જ અહીંયા હમણાં એક ઝંડી બતાવી ચાલુ કરવામાં આવે. મને એ વાત તો વિશેષ આનંદ કે ઇલેક્ટ્રિક બસો દેશમાં ઘણી જગ્યાએ ચાલુ થઈ, પરંતુ આજે પહેલી વાર સંપૂર્ણ ભારતીય ઇલેક્ટ્રિક બસો રોડ પર મૂકવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કર્યું. આનાથી પ્રદૂષણ તો ઘટશે, પરંતુ એક ગુણાત્મક પરિવર્તન અમદાવાદના શહેરીજનોના જીવનની અંદર લાવવાનું કામ આ કદમ ઉઠાવવાનું. ત્રીજું કામ આવનારા દિવસોની અંદર, અત્યારે જેમ આપણે આપણા વાહનમાં પેટ્રોલ ખલાસ થાય, પેટ્રોલ પંપ પર રોકાઈએ, પૈસા આપીએ અને પેટ્રોલ ભરીએ, એ વ્યવસ્થાની આદત પડી, જ્યારે ઇલેક્ટ્રિક વાહનો આવશે ત્યારે બેટરી બદલવાની પણ આવી જ દુકાનો ચાલુ કરવી પડે. પેટ્રોલ પંપની જેમ હમણાં અંગ્રેજી શબ્દ વિધેવી આપણે બેટરી શોપિંગની આજે પર્યાવરણને મજબૂત બનાવવા માટે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કરી છે. હું બીજલબેન અને અમૂલભાઈની ટીમને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને હૃદયથી અભિનંદન આપું. મિત્રો, આ 10 લાખ વૃક્ષો વાવવાનું અભિયાન એ સરળ અભિયાન હતું. અનેક નાગરિકોએ એની અંદર પોતપોતાનો ફાળો આપ્યો. મેં સંસદ સભ્ય તરીકે
મારા મંત્રી ક્ષેત્રની અંદર આપની દરેક સોસાયટીના ચેરમેન સેક્રેટરીને પત્ર લખો કે કમસે કમ 500 વર્ષથી વધુ આયુષ્યવાળા વૃક્ષો તમારા સોસાયટીની અંદર, તમારી કોલોનીની અંદર, તમારા ફ્લેટની અંદર એનું વૃક્ષારોપણ. મને આનંદ છે કે અત્યાર સુધી 3216 સોસાયટીઓએ 5 વૃક્ષો વાવીને જવાબ મને મોકલી આપ્યો છે મારા કાર્યાલય. વર્તો જવાબ મોકલો. ઓકે, 50 વાયા કે 11 વાયા, પણ 5 થી ઓછા કોઈએ નથી. અને અંદર જવાબદારી લીધી છે. મેં અપીલ કરી હતી કે આને પાણી પીવડાવવાની વ્યવસ્થા પણ નાગરિકોની સર્ક્યુલેટિંગ વ્યવસ્થા કરવી. એમને એ પણ જવાબદારી લીધી. માટલા સાથે સાથે માટલા નાખી માટલાની અંદર પાણી નાખતા ફોટો મોકલ્યા છે. કોઈએ કઈ રીતે અમે આને ઉછેરવાની વ્યવસ્થા, એનો કામની વહેંચણી કરી છે, એનો ચાર્ટ પણ મોકલ્યો છે. હું આજે સૌ નાગરિકોનો હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું કે આ 10 લાખ વૃક્ષોના મિશનને તમે સફળ. અમદાવાદ જિલ્લાની અંદર કુલ મિલાકર હમણાં જ મને તાલુકાવાર આંકડા મળ્યા. અમદાવાદ શહેરના 10,87,000 અને 13,70,000 અમદાવાદ જિલ્લાની કુલ મિલાઈ અમદાવાદ જિલ્લાની અંદર 24,60,000 વૃક્ષો કેવળ અમદાવાદ જિલ્લાની અંદર આ વૃક્ષારોપણ અભિયાનની અંદર. મિત્રો, આનાથી એક ગુણાત્મક પરિવર્તન ન કેવળ અમદાવાદ, સમગ્ર ગુજરાત અને ભારતના પર્યાવરણની અંદર ગુણાત્મક પરિવર્તન. પૃથ્વીનું વધતું જતું તાપમાન, ઓઝોનના પડની અંદર પડેલા કાણા, ઓઝોનનું પડ પાતું થવું, અને જેમ ઓઝોનનું પડ પાતું થાય એમ સૂર્યની ગરમીથી પૃથ્વીને આપણે બચાવી. સૂર્યની પ્રચંડ ગરમી અને પૃથ્વીની વચ્ચે જીવન લાયક ઉષ્ણતામાન તાપમાન પૃથ્વીનું બનાવવામાં ઓઝોનના પડનો બહુ મોટો ફાળો છે. કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડના ઉત્સર્જને ઓઝોનના પડની અંદર ઠેર ઠેર ગાળવા પડે છે. ઓઝોનના પડને પાતું કરી પાડે. એમાંથી આપણને જો કોઈ બચાવી શકે તો વૃક્ષો. અને હું વિજયભાઈને પણ અભિનંદન આપવા માંગુ છું કે કરોડો વૃક્ષો ગુજરાતની અંદર ભાઈ એમને જંગલ ક્ષેત્ર વધારવાનું જે અભિયાન કીધું એ અભિયાન અભિનંદન. અને ગુજરાત જેવા ક્ષેત્રની અંદર વર્ષોથી પરંપરાગત રીતે આપણે જ્યાં પાણીની અછતથી ટેવાયેલા, ત્યાં આ વખતે ઈશ્વરે મોટી મહેરબાની કરી છે અને બારે મેં ખાગા કરી ગુજરાતના બધા વિજયભાઈએ કહ્યું કે નર્મદાનો સરદાર સરોવરનો ડેમ આ વખતે છલકા. 3 પેઢીઓનો સંઘર્ષ. મારા જન્મ પહેલા 1964માં મારા જન્મ પહેલા આ પથરો મૂકવામાં આવ્યો. તમે વિચાર કરો, 55 વર્ષ પહેલા જે યોજના ચાલુ થઈ હતી એ યોજનાની સંપૂર્ણ પૂર્ણતા આ નર્મદા બેન્ડ ડેમ 138 મીટર થી ઉપર જ્યારે છલકાશે ત્યારે ચાલે. અનેક વીર પુરુષાર્થો આ યોજનાને પૂરી કરવામાં લાગ્યા. નરેન્દ્રભાઈના મુખ્યમંત્રી કાળના 14 વર્ષની અંદર 85% થી વધારે કામ પૂરું થયું અને 100% કામ પણ પૂરું નરેન્દ્રભાઈના સમયની અંદર. નરેન્દ્રભાઈ જયારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે દરવાજા લગાવવાની પણ અમને આપણને પરમિશન મળી ગઈ. અને આ એક આનંદનો વિષય છે કે 8-10-15 દિવસની અંદર આ નર્મદા ડેમ ઓવરફ્લો થશે. મિત્રો, આજે જયારે હું અહીંયા આવ્યો છું ત્યારે એક બીજી વાતનો પણ ઉલ્લેખ કરો. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા, હું આ વિસ્તારનો ધારાસભ્ય હતો. અનેક તળાવ એ વખતે ઇનિશિયેટિવ લઈને અમદાવાદના જળ સંચય માટે બનાવવામાં, પરંતુ ધીરે 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 એ તળાવની અંદર ગટરના જોડાણ ગંદા પાણી ભરવાના કારણે તળાવની અંદર પાણી આવવાની જે
પાઇપો એને બંધ કરવી પડી, કારણ કે આજુબાજુમાં દુર્ગંધ. હું ગઈ વખતે જયારે આવ્યો હતો ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કલેક્ટરની ટીમ સાથે ગાંધીનગર મત ક્ષેત્રના વિકાસના કામો માટે મેં મીટિંગ કરી અને એમાં મેં સૂચન કર્યું, સૂચના કે જેટલી બને એટલી ઝડપથી આ ઘટનાના પોઈન્ટોને સીલ કરી નાખે, તાત્કાલિક સીલ કરો. એમને એમની મુશ્કેલીઓ પણ મારી સામે રહી, પરંતુ યુદ્ધના સ્તરે કામ કરવાની શરૂઆત મ્યુનિસિપલ કોર્પોરેશને કરી અને આજે હું મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું કે અમદાવાદના તળાવોની અંદર વરસાદનું પાણી ફરી વાર સંગ્રહવાની શરૂઆત. મિત્રો, મેં તો સંસદ સભ્ય તરીકે સૂચન કર્યું હતું મારા મત ક્ષેત્રના તળાવમાં, પણ બીજલબેન અને એમની ટીમે સમગ્ર શહેરના તળાવની અંદર આ પ્રક્રિયા હાથ ધરી. હું આજે બીજલબેન, મ્યુનિસિપલ કમિશનર શ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીને ફરીથી આગ્રહ કરવા માંગુ છું કે બાકી બચેલા તળાવોને પણ ખૂબ ઝડપથી ગટરના પાણીથી મુક્ત કરી શહેરીજનો માટે સાફ વાતાવરણ. અને વિશેષ કરી આ વસ્ત્રાપુરના તળાવ જયારે ઉદઘાટન થયું ત્યારનું મને દ્રશ્ય યાદ, સમગ્ર વસ્ત્રાપુરની અંદર રોશની થઈ હતી, એક મોટો ઉત્સવ હોય એ પ્રકારનું વાતાવરણ સર્જાયું. આજે વસ્ત્રાપુર તળાવ ફરીવાર નિર્મળ જળથી ભરાયું છે. નીતિનભાઈ સાહેબ અહીંયા બેઠા છે, વિજયભાઈ અહીંયા બેઠા છે. આ તળાવની અંદર વરસાદનું પાણી સુકાઈ જાય તેમાં નર્મદાનું પાણી નાખવાની પણ વ્યવસ્થા કરી દેવી જોઈએ. તળાવ બારે મિત્રો, આપણા નરેન્દ્રભાઈ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ એ વડાપ્રધાન બન્યા પછી પેરિસ અધિવેશનની અંદર દુનિયાની સામે જે પર્યાવરણના પડકારો છે, વધતું જતું ઉષ્ણતામાન અને ક્લાઇમેટ છે, જળવાયુ પરિવર્તન, આને પડકાર તરીકે ઉઠાવવાની અપીલ કરી અને અપીલ નરેન્દ્રભાઈ અપીલ શબ્દોની અપીલ તરીકે ના લીધી, એમને એનો નિષેધ લીધો અને ક્લાઇમેટ ચેન્જના વિષયમાં બ્રેક થ્રુ અપાવવા માટે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની સ્થાપના ભારતની અંદર કરવાનો નિર્ણય કર્યો. અને આપણા બધા માટે ગૌરવની વાત છે કે સૂર્ય ઉર્જા માટે, સોલાર એનર્જી માટે આજે વિશ્વનું નેતૃત્વ ભારત કરી રહ્યું છે. આપણા વેદોની અંદર, આપણા ઉપનિષદોની અંદર પૃથ્વીને માતા કરી અને પૃથ્વીનું શોષણ ના કરી શકાય એનું દોહન કરી શકાય એવો એક કન્સેપ્ટ આપણા વેદો અને ઉપનિષદો આપ્યો. નરેન્દ્રભાઈએ કન્સેપ્ટની અંદર નીચે સુધી કામ કરવાનું એક કાર્ય યોજના બનાવી. 2019માં 300 થી વધુ સીટો આપી દેશની જનતાએ ફરીવાર નરેન્દ્રભાઈને પ્રધાનમંત્રી બનાવ્યા, ફરીવાર વડાપ્રધાન બનાવ્યા. અને નરેન્દ્રભાઈએ વડાપ્રધાન બનતાની સાથે પહેલું કામ કર્યું જળશક્તિ મંત્રાલયનું સર્જન કરવા. ના, જળશક્તિ મંત્રાલય ગુજરાતની તર્જ પર પૂરા દેશની અંદર જળ સંચય, પાણીનો બચાવ, ઇરિગેશન, દરેક ઘરમાં શુદ્ધ પીવાનું પાણી અને વેસ્ટ વોટર મેનેજમેન્ટ, પાણીના પાંચે ક્ષેત્રોને આવરી લઈ આ જળ સંચય મંત્રાલય ભારતના પાણીને શુદ્ધ પણ કરશે, પાણીના સ્તર પણ ઊંચા લાવશે, નદીઓને જોડવાનું પણ કામ કરશે અને પાણીને બચાવવાના સંસ્કાર પણ જનતાની અંદર આરોપિત કરવાનું કામ. મિત્રો, આ જળશક્તિ મંત્રાલય એની હજી દેશ અને દુનિયાએ નોંધ નથી, પરંતુ મને ખબર છે કે આ નાનકડું કદમ આવનારા દિવસોની અંદર ખૂબ મોટી સમસ્યાનું સમાધાન કરવાનું કદમ થવાનું છે.
स्वतंत्र दिवस का दिन से नरेंद्र भाई ये देश की जनता के सामने का आह्वान पूज्य बापू ना 150 वर्ष शरू थे 2 अक्टूबर को गांधी 150 नो एक संकल्प स्वच्छ भारत को संकल्प यानी पुनरोक्ति उन्होंने हमने कर दरेक घर में शौचालय पहुंचा પોતાના ઘરને સ્વચ્છ રાખવું, પોતાના મોહલ્લાને સ્વચ્છ રાખવા, ગામને સ્વચ્છ રાખવું, શહેરોને સ્વચ્છ રાખવા એ અભિયાનમાં આપણે બહુ આગળ નીકળ્યું. પરંતુ સ્વચ્છતાના અને પર્યાવરણના રસ્તામાં સૌથી મોટો કોઈ અવરોધ હોય તો પ્લાસ્ટિક છે. નરેન્દ્રભાઈએ 74મા સ્વતંત્ર દિવસે પ્લાસ્ટિકથી મુક્ત ભારતની કલ્પના અમને કહ્યું તો 2 ઓક્ટોબરથી એક અભિયાન પાડીએ કે ઠેર ઠેર જે પ્લાસ્ટિકનો કચરો છે એને વિનીને એને રીયુઝ કરી રોડ અને સિમેન્ટ બનાવવાની અંદર એને વાપરીએ અને પૃથ્વીને પ્લાસ્ટિકથી મુક્ત. ફક્ત 1 લાખ ઉપયોગ થાય પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવીએ, સંસ્કાર એવા ઉત્પન્ન કરીએ જેનાથી પ્લાસ્ટિકનું ઉત્પાદન શાકભાજી લેવા માટે પ્લાસ્ટિકની થેલી લઈને ઘરેથી આવતા શાકવાળાના લારી પરથી ઘરે આવતી બહેનોને કદાચ ખબર હતી એ થેલી ને પાણીને જમીનમાં ઉતરતું કેટલી ખરાબ રીતે હતા. કારણ એ માતા માનવાનો આપણો સમાજ જ્યારે ઉપયોગ કરેલા પ્લાસ્ટિકને કચરામાં નાખીને ગાય જ્યારે એને ખાઈ જાય એના પેટમાંથી 10-10 કિલો પ્લાસ્ટિક કાઢવું પડે એની વેદનાની આપણને કલ્પના નથી. એની જગ્યાએ એક જ કપડાની થેલી સીવડાયેલી હોય થોડા ધૂનવાણી દેખાઈએ, પરંતુ એક કપડાની થેલી 10 વર્ષ સુધી શાક લાવવામાં કામ આવે. બેનો બેઠી છે મને કહો ભાઈ આવે કે ના આવે? એક થેલી અગર આપણે સીવડાવવાનું કષ્ટ લઈએ અને થોડી શરમ મૂકી દઈએ મૂકી દઈએ કોઈ આપણને જુનવાણી કહે તો આપણે એમાં કઈ ચિંતા કરવાની જરૂર નહીં. પૃથ્વીને જો જીવવા દેવી રાખવી હોય તો પ્લાસ્ટિકની થેલી જગ્યાએ ખાદીની થેલી, કચરાની થેલી, કપડાની થેલી જો રાખે.